ગઈકાલે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જેબી સોલંકી દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે શહેરના ભાજપ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સામે શહેરા તાલુકાના ચંદલગઢ ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે જમીન પચાવી પાડી બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે આજ રોજ શહેરની અણિયાદ ચોકડી પર આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતે તાલુકાના સરપંચો, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, ભાજપના પદાધિકારીઓ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આક્ષેપ લગાવનાર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે ગઈકાલે તાલુકા પંચાયતના સભ્ય કોંગ્રેસના જેબી સોલંકી દ્વારા જે ચાંદલગઢ મુકામે ધારાસભ્ય જેઠાભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમણે દબાણ કર્યું, પણ એ મંદિર તો ખરેખર ટ્રસ્ટના નામ પર છે અને શહેરા તાલુકાની તમામે તમામ પ્રજા દર રવિવારે ત્યાં જાય છે। અમારી પોતે અમે ત્યાં બધા રાખીએ છીએ, બધા અમારું પોતાનું એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે। દર રવિવારે ત્યાં 1500-2000 માણસનું રસોડું થાય છે। જે વાત રહી મકાનની, મકાન તે તો પૂજારીનું મકાન છે, પૂજારી પોતે તે મકાનમાં રહે છે, પૂજારી પોતે તે ભગવાનની પૂજા કરે છે। માટે મારી એક આપના માધ્યમથી કોંગ્રેસે વિનંતી છે કે રામ જન્મભૂમિ હોય, કાશી વિશ્વનાથનું મંદિર હોય, એનો વિરોધ તમે કર્યો એ વ્યવહારિક છે, પણ તાલુકાના રાજકારણની અંદર અમારી સાથે સંકળાયેલા અમારી આસ્થાનું કેન્દ્ર ચાંદલગઢ મુકામે જે ખોડિયાર માતા છે એને ભૂલે ચૂકું તમે વિવાદમાં લાવવાનો પ્રયત્ન ના કરે। અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આવા તત્વોને દાબી દેવામાં આવે, બાકી ભવિષ્યમાં આના માટે ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે, એમાં સેજ પણ અમે કોઈ ખચકાઈશું નહીં, એની આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને પણ જાણ કરું છું। ચાંદલગઢ મંદિર ચાંદલગઢ કે જેઠાભાઈ ના દેખાયા, 2022 ની ચૂંટણી નજીક આવી એટલે એમને જેઠાભાઈ દેખાયા। કોંગ્રેસ ને કોઈ મુદ્દો મળતો નથી જેઠાભાઈ નો। જે માણસે કોરોનાની કપરી પરિસ્થિતિની અંદર રેડિયેશન જેવા ઇન્જેક્શનો 10-15, હું તાજો સાક્ષી છું, 10-15, 15-20 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લોકોને આપ્યા હોય, એ માણસ એ એરિયામાં જમીન પચાવી પાડે, એમને શું પ્લોટની જરૂર? કોઈ ગરીબ આવીને એવું કહે કે સાહેબ મારી જોડે જગ્યા નથી ઘર બનાવવા, તો આ જેઠાભાઈ એને પ્લોટ આપતા હતા, એ તો જમીન પચાવી પાડે? એટલે કોંગ્રેસ એક પાયા વિહોણાનો આક્ષેપ કરે છે, એ અમને દુઃખ થાય છે કે કોંગ્રેસે આવી હલકી રાજનીતિ ના કરવી જોઈએ, એ અમારું કેવું છે। મારું નામ જિગ્નેશભાઈ। ગઈકાલે શહેરા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ સામે જેબી સોલંકીએ ખોટી રીતના સરકારી જમીનના જે આક્ષેપ કર્યા છે એ તદ્દન પાયાવિહોણા છે અને ખોટા છે। જેબી સોલંકી મારા જ ગામનો વતની છે, હું તેને સારી રીતે ઓળખું છું, તે અધિકારી તથા પદ અધિકારીઓને ખોટી રીતે ધાક ધમકી આપી, ખોટા આવેદનપત્રો આપી અને ખોટી રીતે એ હેરાનગતિ કરીને વિકાસના કામોમાં અને ભાજપ સરકારની કામગીરીની અંદર અડચણરૂપ પેદા કરવાનું કામ કરી રહ્યો છે। તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવી ધારાસભ્ય કાર્યાલયથી શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। આક્ષેપ કરનાર જેબી સોલંકી સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। ભાજપ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો, ધારાસભ્ય સામે આક્ષેપ લગાવનાર જેબી સોલંકી પહેલાથી જ સરકાર અને પ્રતિનિધિઓ સામે આક્ષેપો કરવા વારંવાર આરટીઆઈ કરવી, આત્મવિલોપનની ચીમકી આપી, ભૂખ હડતાલ પર બેસવું તેઓના કાર્ય છે, સૈનિક સ્કૂલ ખોલી ભરતીઓ કરવાના બહાને છોકરાઓ પાસેથી પૈસા ઉઘરાવી છેતરપિંડી કરેલી હોવાની ફરિયાદ, ખાન ખનીજ વિભાગના અધિકારીઓ પાસે આત્મવિલોપનની ચીમકી પાડી નાણાં પડાવવા માટેની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાયેલું છે, તેમના ગામના જમીન પચાવી પાડવા બાબતે તેઓની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ હોવાનું ઉલ્લેખ આવેદનપત્રમાં કરાયો છે। તમામ આક્ષેપો રાજકીય દ્વેષ ભાવ રાખી ધારાસભ્યની બદનામી કરવા જેબી સોલંકી દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યું હોવાનું ભાજપના કાર્યકરો દ્વારા જાણવા મળ્યું હતું। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।